નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી. આજે આપણે ધોરણ 7 વિષય ગણિતની અંદર પ્રકરણ 1ની બેઝિક માહિતી મેળવીશું. પ્રકરણ 1નું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. તમે ધોરણ 6ની અંદર વિવિધ પ્રકારની સંખ્યાઓ વિશે શીખી ગયા છો. અહીંયા આપણે એનું થોડું પુનરાવર્તન કરી લઈએ. સૌ પ્રથમ છે પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 1, 2, 3, 4 થી લઈ અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. ત્યાર પછી છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓમાં 0, 1, 2, 3, 4 થી લઈ અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. ત્યાર પછી છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, 0 અને ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. તમે અહીંયા જોઈ શકો છો 0 ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4 થી લઈને અનંત સુધીની સંખ્યાઓ, અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ એટલે -1, -2, -3, -4 થી લઈને અનંત સુધીની ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. ત્યાર પછી જોઈએ પૂર્ણાંક સંખ્યાઓનું સંખ્યારેખા પર નિરૂપણ. તો સંખ્યારેખા એ બંને તરફ અનંત સુધી વિસ્તરેલી એક રેખા છે જેનું દરેક બિંદુ કોઈક સંખ્યાનું નિરૂપણ કરે છે. સંખ્યારેખા ઉપર પૂર્ણાંક સંખ્યાઓને આ રીતે દર્શાવવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો 0, 0ની જમણી તરફ ક્રમશઃ ધન પૂર્ણાંક સંખ્યાઓ અને 0ની ડાબી તરફ ક્રમશઃ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવેલી છે. 0 તેની જમણી તરફ ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે 1, 2, 3, 4, 5, 6 થી લઈ અનંત સુધીની, અને 0ની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ એટલે -1, -2, -3 થી લઈને અનંત સુધીની ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. સંખ્યારેખા ઉપર તમે એક એકમ જમણી તરફ ખસો એટલે 1 ઉમેરાય છે. 0 + 1 = 1, 1 + 1 = 2. એ જ રીતે તમે સંખ્યારેખા ઉપર ડાબી તરફ એક એકમ ખસો એટલે 1 બાદ થાય છે. જેમ કે 0 - 1 = -1, -1 - 1 = -2. આ ઉપરાંત સંખ્યારેખા આપણને પૂર્ણાંક સંખ્યાઓની સરખામણી કરવા માટે પણ ઉપયોગી છે. સંખ્યારેખા ઉપર કોઈ પણ બે સંખ્યાઓ પસંદ કરીએ, ધારો કે આપણે 3 અને 6ને પસંદ કરીએ છીએ, તો સંખ્યારેખા ઉપર આ બે સંખ્યાઓમાંથી જે ડાબી તરફ છે એ સંખ્યા નાની છે, જ્યારે જમણી તરફ આવેલી સંખ્યા મોટી છે. 3 અને 6 એ બંનેમાં 6 જમણી બાજુ છે, માટે 6ની કિંમત વધુ છે, જ્યારે 3 છે એ નાની સંખ્યા છે. એ જ રીતે -3 અને 4. તો આ -3 અને 4 આ બંનેમાં 4 જમણી બાજુ છે, માટે 4 મોટી સંખ્યા છે, જ્યારે -3 ડાબી બાજુ છે, માટે તે નાની સંખ્યા થશે. ત્યારબાદ આપણે પસંદ કરીએ -8 અને -5. તો -8 અને -5 આ બંનેમાં -5 જમણી બાજુ છે, આથી તે -8 કરતાં મોટી સંખ્યા છે, જ્યારે -8 ડાબી બાજુએ છે એટલે એ -5 કરતાં નાની સંખ્યા થશે. ટૂંકમાં સંખ્યારેખા ઉપરથી જોઈને આપણે કહી શકીએ કે બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ એ 0 કરતાં નાની છે, જ્યારે બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ 0 કરતાં મોટી છે. એ જ રીતે બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ એ ધન પૂર્ણાંક સંખ્યાઓ કરતાં નાની થશે. ત્યાર પછી કેટલીક ખાલી જગ્યાઓ જોઈએ. > <= > આ ચિહ્નોનો ઉપયોગ કરી અને આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલી છે 5 × 10, એટલે 5 અને 10. તો આ બંનેમાં 10 મોટા છે એટલે અહીંયા <= નિશાની આવશે. 5 = 10. બીજી ખાલી જગ્યા છે 0 - -8. હવે સંખ્યારેખા ઉપર જોઈ શકો છો 0 અને -8. તો -8ની જમણી બાજુએ 0 છે, માટે 0ની કિંમત વધુ થશે. અથવા અહીંયા પણ તમે જોઈ શકો છો કે બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ કરતાં 0 મોટી સંખ્યા છે એટલે અહીંયા > નિશાની આવશે. 5 અને 0, તો આ બંનેમાં 5 મોટા છે એટલે > નિશાની આવશે. -5 અને -7, અહીંયા બંને ઋણ પૂર્ણાંકોની સરખામણી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું, -5 અને -7
7 આ બંનેમાં માઇનસ 5 જમણી બાજુએ છે માટે માઇનસ 5 મોટી સંખ્યા થશે તો અહીંયા નિશાની આવશે ગ્રેટર ધેનની માઇનસ 2 અને 2 તો આપણે જાણીએ છીએ કે બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ કરતાં ધન પૂર્ણાંક સંખ્યા મોટી છે એટલે અહીંયા લેસ ધેનની નિશાની આવશે 8 ખાલી જગ્યા 8 તો 8 બંને ધન જ 8 આપેલા છે માટે અહીંયા બરાબરની નિશાની આવશે